આજના દિવસમાં લગભગ સમગ્ર ગુજરાતમાં અને થોડુંક બાકી રહી જાય તો આવતીકાલના દિવસમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરવી એવી પ્રદેશ ભાજપની સૂચના છે. એના અનુસંધાને આજે સેન્સની પ્રક્રિયા થોડા સમય પછી શરૂ થશે. હા, સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો આવશે અને એ 3 સિવાય કોઈ એમની સાથે અંદર અહીંથી નહીં બેસે. પ્રભારી કે પ્રમુખ કોઈ પણ ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ નહીં બેસે. એક આવશે મયંકભાઈ, જે હમણાં રાજ્યસભામાં બિનહરીફ જાહેર થયા છે. બીજા મહેશ્વરીબેન, કચ્છમાં ધારાસભ્ય છે, એ આવશે. અને ત્રીજા નટુજી ઠાકોર, જે રાજ્યસભાના સભ્ય એક સમયે હતા. એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે કે એટલા લોકો સેન્સ આપશે, મતલબ કે મંડળ, મંડળ એટલે આપણો શહેરનો વોર્ડ, અને ગ્રામ્ય વિસ્તાર હોય તો તાલુકો, એના પ્રમુખ મહામંત્રી સેન્સ આપશે. એથી ઉપરના તમામ લોકો સેન્સ આપશે. જિલ્લાના આ જ પ્રકાર આખું બોડી સેન્સ આપશે. માજી ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો, માજી સંસદ સભ્યો, ચાલુ સંસદ સભ્યો, પ્રભારીઓ, આ બધા સેન્સ આપશે. વ્યક્તિગત નામની ચર્ચા જેને રજૂઆત કરવી છે અહીં આગળ, એને જે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે એ તક આપશે, એમને જે કહેવું હોય એ સાંભળશે. ગુજરાતના 26-26 સીટોની આજે સેન્સ પ્રક્રિયા થોડી જ વારમાં ચાલશે. અને જે 2 ટર્મથી ગુજરાતમાં જે 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જે જીતી છે, એ આ વખતે પણ જે ગયા વખત ગઈ ટર્મ કરતાં વધુમાં વધુ લીડે 26-26 સીટો જીતવામાં આવશે, એ વાત ચોક્કસ છે. સેન્સ પ્રક્રિયા બાદ ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડ બે હશે અને ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો જશે એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે. સેન્સ પ્રક્રિયામાં ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી અને જિલ્લાના ઉપપ્રમુખ મંત્રીશ્રીઓ સેન્સ દઈ શકશે. દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણે આ ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી, સૌ કરોડો કાર્યકર્તાઓના આશીર્વાદથી આજે મારા જેવા સામાન્ય બૂથના કાર્યકર્તાને રાજ્યસભાના સાંસદ બનાવવા બદલ આજે હું એમનો હૃદયથી આભાર માનું છું. રાજકોટ આજે અહીંયા પાર્ટીના કામે આવેલા છીએ ત્યારે રાજકોટના અમારા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા અને પાર્ટી દ્વારા મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું. હમણાં આવ્યો છું, પછી નક્કી થશે કેટલા દિવસનો પ્રોગ્રામ. નહીં, અત્યારે તો મળવા જ આવ્યા છીએ, માન્ય અધ્યક્ષજીને મળવા આવ્યા છીએ. નહીં, અત્યારે એવું કંઈ છે નહીં, અત્યારે માન્ય પ્રદેશ, હા, અમારા મોરચાના કાર્યકર્તાઓને મળવાનું.